એમને વિચાર નહોતો આવ્યો કે મારા પિતાશ્રીને કેટલું દુખ પહોંચશે મારી સૂચનાથી એટલે મેં જે કહ્યું શક્ય શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે શું બનશે શું ન બનશે એવી શક્ય શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે થોડીવાર પછી પિતાશ્રી ગડગડા થઈ ગયા ગડગડા એટલે દુખી થઈ ગયા દત્તો મેં માન્યું નહોતું કે તારામાં આવી હિનતા હશે કે દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવું આવું હલકાપણું હશે તારી વાતનો અર્થ એ જ કે મારે તારી વાતનો એક જ અર્થ કાઢવો કે મારે અન્નદાતાને છેતરવા કે મને જે મળે છે અન્ન એ મારા દાતાને છેતરવા તો નથી મારે તારી કેળવણી પર ધૂળ છે કે તને મેં જે શિક્ષણ કેળવણી એટલે શિક્ષણ આપ્યું એના પર ધૂળ એટલે નકામી થઈ આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો આપણા કુળદેવતા એટલે ભગવાને જે આપણને અન્ન આપ્યું તેટલાથી જ સંતોષ માનવો જોઈએ તેટલાથી જ શાંતિ માનવી જોઈએ લક્ષ્મી તો આજે છે ને કાલે નથી આબરૂ રહેવું એ મોટી વાત છે આભરૂ એટલે ઈજ્જતથી થી રહેવું એ જ આપણા માટે મોટી વાત છે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે સો જવાબ આપીશ મૃત્યુ પામીને જો ઈશ્વર આગળ જઈશ તો હું સો જવાબ આપીશ તું કોલેજમાં જાય છે ત્યાં ભળીને તો આવું જ કરવાનો એના કરતાં અહીંથી પાછો જાય એ શું ખોટું કોલેજમાં જઈને જો તારા આવા જ વિચારો રહેવાના તો ભણવાનું તારું નકામું છે એટલે અહીંથી પાછો તું ઘેર ચાલ્યો જા હું સડક થઈ ગયો એટલે એકદમ હું સ્થિર થઈ ગયો ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી સવારે હું પૂના પહોંચ્યો તે પહેલાં મેં મન પહેલાં મન સાથે મેં નિશ્ચય કર્યો મેં મનમાં નિર્ણય કર્યો હરમનો ધનનો લોભ કોઈ કાળે નહીં કરું હરમના ધનનો પૈસાનો લોભ કોઈ કાળે કોઈ સમયે હું કરીશ નહીં પિતાશ્રીનું નામ નહીં લજવું એટલે એમની નામને હું કોઈ દિવસ દૂર કરીશ નહીં પિતાશ્રી શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ વળ્યો કોલેજમાં મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે ટ્રેનમાં જ મળી ચૂકી હતી કે સાંગલી અને પુણે ટ્રેનમાં જ મને મારું સાચું શિક્ષણ મળી રહ્યું હતું એમની જે ઈચ્છા પ્રતિષ્ઠા હતી તે હું કોઈ દિવસ ડુબાડીશ નહીં